દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલાં અને જલ્દી મળી શકે. ઉષ્મા નયન કન્વેક્શન. ઉષ્મા નયન આપણે એટલું તો જાણીએ છીએ કે આપણે ઉષ્માનું જે પ્રસરણ આપણે જોયું સળિયાવાળું ઉદાહરણ જોયું એમાં ઘન પદાર્થ હતો અને અણુ સ્થાનાંતર નતા કરતા. જ્યારે અહીંયા યાદ રાખીશું કે ઉષ્માનું વહન કરવા માટે અણુ પોતે સ્થાનાંતર કરે છે. તો મતલબ કે એવા પ્રકારનું કે દ્રવ્યના કણો જે વાસ્તવિક રીતે ગતિ કરે અને ઉષ્માનું પ્રસરણ કરે તો આવા પ્રકારના ઉષ્માના પ્રસરણને આપણે શું કહીશું? ઉષ્મા નયન. યાદ રહેશે આપણે એની વ્યાખ્યા પણ નોંધીશું. પણ એમાં કઈ ઘટના થાય છે? પહેલા તો ઉષ્મા નયનની ઘટના બે પ્રકારે થાય છે. એક તો પ્રાકૃતિક ઉષ્મા નયન અને એક પ્રેરિત ઉષ્મા નયન, જેને આપણે કૃત્રિમ પણ કહીએ છીએ, પ્રેરિત આપણા દ્વારા. તો પ્રાકૃતિક ઉષ્મા નયનનો પહેલા અભ્યાસ કરી લઈએ પછી પ્રેરિત ઉષ્મા નયનની વાત કરીએ. તો પ્રાકૃતિક ઉષ્મા નયનનું એક સીધું ઉદાહરણ લઈએ. કયું? પાણી તમે ગરમ કરો છો ત્યારે કયા પ્રકારની ઘટના થાય છે? આપણે પાણી ગરમ કરીએ ત્યારે કયા પ્રકારની ઘટના થાય છે? તો જ્યારે પાણીને ગરમ કરીએ છીએ ત્યારે પાણીના તળિયે રહેલા જે અણુઓ છે, આ અણુને શું મળે છે? ઉર્જા મળે છે. ઉર્જા મળે છે. આ અણુને ઉર્જા મળતા આપણે જાણીએ છીએ કે જેવું તાપમાન વધે એનું કદ વધે, ઘનતા એની એ હોય ને કદ વધે તો અણુ કેવો થઈ જાય? હલકો થઈ જાય. હલકો થયેલો અણુ શું કરશે? સીધો ઉપર ઉઠશે, અહીંયાથી ઉપર ઉઠશે. ઉપર ઉઠશે એટલે આ જગ્યા શું થશે? ખાલી થશે. આ અણુ અહીંયા આવ્યો તો આ જગ્યા ખાલી થઈ ગઈ. આ એનું સ્થાન લેવા માટે આ અણુ અહીંયા આવશે. તો આ જગ્યા ખાલી થઈ એનું સ્થાન લેવા માટે અણુ અહીંયા આવશે. આ અણુ અહીંયાનો અહીંયા આવશે. તો અહીંયા રહેલો અણુ ધીરે ધીરે ખસીને આટલે આવશે. તો આ અણુ ખસશે એટલે ઉપરના અણુ, કારણ કે ઉપરના અણુ ભારે છે એટલે એની જગ્યા લેવા માટે નીચે આવશે. આ જેમ જેમ ઉપર જશે એમ બીજો અણુ આવ્યો, એ અણુ ગરમ થશે, એ અણુ ઉપર જશે ત્યાં સુધી આ અણુ અહીંયા પહોંચ્યો હશે, ફરી પાછા આ અણુ આમ ખસશે. આમ આ અણુ ઠેઠ ઉપર જશે ત્યારે વાતાવરણના સંપર્કમાં આવશે, પોતાની ઉષ્મા એને ગુમાવી દીધી, તો ફરી પાછું ત્યાં સુધી નીચેના અણુ ઉષ્મા મેળવશે, અણુ ફરી પાછો આમ જશે, અહીં આવીને ફરી પાછો આમ. સેમ ઘટના તરફ પણ થાય છે. અણુ ઉપર ઉઠે છે, ઉપર ઉઠે છે અણુ, અને આ જે ગરમ અણુ છે ધીરે ધીરે પોતાની ઉષ્મા ગુમાવશે, એ જ પ્રમાણે એનું સ્થાન લેવા માટે એના બાજુના અણુ ને ઉપરથી અણુ ધસી આવશે. યાદ છે ને? તો પાણી ઉકળે છે એટલે તમે આ પ્રકારે બમતા જોતા હશો પાણીના. ધ્યાનથી જોજો, તમે ક્યાંક ક્યાંક બબલ્સ પણ બની જાય છે. તમે પાણી ગરમ કરો તો ક્યાંક ક્યાંક અંદર બબલ્સ બની જાય છે, પછી બબલ્સ ઉપર ઉઠે છે. અણુ હલકો થઈ જાય એટલે બબલ્સ બને, પછી બબલ્સ ઉપર ઉઠે છે, ક્યાંક ક્યાંક અણુઓ પણ ઉપર ઉઠે છે. તો આપણે એના આગળ ઉષ્માના વહનમાં આપણે શું જોયું? તો સળિયાના અણુઓ ખાલી ઉષ્માનું પ્રસરણ કરતા હતા વાઇબ્રેશન કરીને. અહીંયા અણુ પોતે ઉપર જાય છે તો અણુની આ જે ગતિ કરવાની ક્રિયા છે આ ક્રિયાને આપણે ઉષ્મા નયન કહીશું. પ્રાકૃતિક ઉષ્મા, આ પ્રાકૃતિક ઉષ્મા નયન છે. તમે પાણીને ગરમ કરો એટલે પાણી ઉપર જાય છે અને નીચે આવે છે, આ પ્રાકૃતિક ઉષ્મા નયન છે. બીજી પ્રાકૃતિક ઉષ્મા નયન તમે ક્યાં જોઈ છે? સમુદ્ર કિનારે તમે ઉભા હો, આપણે એની આખી પ્રોસેસ સમજીશું. સમુદ્ર કિનારે ઉભા હો તો ખબર છે ને, અમુક સમય જમીન પરથી સમુદ્રમાં પવન જતો હોય, અમુક સમય પવન સમુદ્ર, એ દિવસ અને રાતમાં આ પ્રકારનો ફેરફાર થાય છે. એ ઘટનાને આપણે બહુ ડિટેલમાં સમજવાના છીએ. પણ આ તો થઈ પ્રાકૃતિક ઉષ્માનયન. પ્રેરિત ઉષ્માનયનના ઉદાહરણ તમે કયા કયા આપી શકો? આપણા ઘરમાં પંખો ચાલુ કરીએ છીએ તો પંખો ચાલુ કરી અને આપણે દબાણ વધારીએ એટલે હવા ક્યાં આવશે? નીચે આવશે. તો આજુબાજુની ઠંડી આજુબાજુની હવા ક્યાં જશે? એ પંખાની પાછળ જશે, એ ફરી પાછી નીચે આવશે. તો આખું હવાનું એક સર્ક્યુલેશન થાય છે, પંખો ગોળ ગોળ ફરે છે
એ દરમિયાન હવાનું આખું શું થઈ જાય છે, સર્ક્યુલેશન. આપણે જોઈ શકતા નથી પણ એ પણ પ્રેરિત ઉષ્માના એનું ઉદાહરણ છે. મિક્સરની અંદર તમે કોઈ પણ વસ્તુ ફેરવો છો, તો મિક્સરની અંદર ધારો કે પ્રવાહી છે, તો પ્રવાહી ઉપર નીચે થાય છે, તો પ્રેરિત ઉષ્માના એનું ઉદાહરણ છે કે જે ઉપરનું નીચે ને નીચેની ઉપર કણો અને ઘટકોનું વહન થાય છે. આપણે એક્ઝોસ્ટ ફેન ગરમીને બહાર કાઢવા માટે, યાદ છે ને, રસોડામાં રહેલી ગરમી કે ગરમ વાયુને બહાર કાઢવા માટે એક્ઝોસ્ટ ફેન વાપરીએ છીએ. એક્ઝોસ્ટ ફેન શું કરે છે, તો હવાનું દબાણ ઉત્પન્ન કરીને અંદરની હવાને ક્યાં લઈ જાય છે, બહાર લઈ જાય છે. તો પ્રેરિત ઉષ્માના એનું ઉદાહરણ છે. આપણા શરીરમાં જે બ્લડ સર્ક્યુલેશન થાય છે એમાં હૃદય દ્વારા પમ્પિંગ કરવામાં, શરીરના દરેક ભાગમાં, એની સાથે રુધિરની ઉષ્મા આપણા શરીરના એકે એક ભાગમાં પહોંચે છે, શરીરના દરેકે દરેક ભાગમાં પહોંચે છે. અને શરીરના દરેક ભાગની જે ઉષ્મા છે એ હૃદયમાં પણ લાવવામાં આવે છે. આખા શરીરમાં ઉષ્માનું વહન કરવાનું કામ હૃદય આપણું જે પમ્પિંગ કરે છે એના દ્વારા થાય છે. તો આ પણ પ્રેરિત ઉષ્મા નયન છે. એ સિવાય રૂમ હીટર તમે ગરમ કરો પાણી, તો પ્રેરિત ઉષ્મા નયનનું ઉદાહરણ છે. મિલની ચીમની વાયુ બહાર કાઢે છે ને, તો એ પ્રેરિત ઉષ્મા નયનનું ઉદાહરણ છે. ધુમાડા રહિત ચૂલા આવ્યા હતા ગામડાઓમાં, ધુમાડા રહિત ચૂલા, ધુમાડો ન થાય, તમે રસોઈ કરો પણ એ ધુમાડો બીજો ચીમની દ્વારા નીકળે. કેમ? તો કે ગરમ છે ને, એટલે ગરમ હોય એટલે બહાર ના આવે. બહારની હવા કેવી છે, ઠંડી, સીધો ચીમનીમાં જાય. ઉલટી બહારની બીજી હવા અંદર જે જતી હોય છે, ગરમ હવા, ઠંડી હવા, જેના કારણે એ ચીમનીમાં થઈ અને ઉપર જાય છે. તમે તાપણું કરો તો એનો વાયુ, કે તમે હોળીની જ્વાળા જોજો, એ હંમેશા ઉપર જતી હોય, કોઈની બાજુમાં નહીં આવે. આવે છે? નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે એ વાયુઓ ગરમ થાય છે. ગરમ થાય એટલે એમની એમનું કદ વધે, ઘનતા ઘટે, એટલે વાયુ કેવા થાય, હલકા થાય. હલકા વાયુ ક્યાં જશે, ઉપર જશે, ને એનું સ્થાન લેવા ગરમ વાયુઓ, ઠંડા વાયુ આવી જશે. તો આ પણ પ્રેરિત ઉષ્માનયનનું ઉદાહરણ છે. તો પ્રાકૃતિક ઉષ્માનયનની બીજી એક વાત, બીજી એક ચર્ચા કરીએ, એ પહેલા આપણે આ વસ્તુને થોડુંક નોંધી લઈએ. જો આપણે નોંધી દીધું છે પ્રાકૃતિક ઉષ્માનયન, મેં તમને સમજાવી દીધું છે કે તરલમાં ઘનતાના તફાવતના કારણે થતા ઉષ્માનયનને પ્રાકૃતિક ઉષ્માનયન કહે છે. ઉષ્માનયનની આપણે જાણીએ છીએ કે દ્રવ્યના કણોની વાસ્તવિક ગતિ થાય છે. જ્યારે તરલને નીચેના ભાગને ગરમ કરવામાં આવે ત્યારે ઉષ્માના સંપર્કમાં રહેલા તરલનું કદ વધે, મતલબ અહીંયા જે સંપર્કમાં રહેલું તરલ છે એનું કદ વધે. કદ વધે તો શું થાય, ઘનતામાં ઘટાડો થાય. ઘનતામાં ઘટાડો થાય એટલે ઘટાડો થતા એ તરલ ક્યાં આવે, આથી આવા તરલના કણો ઉપર ઉઠે છે, જેનું સ્થાન લેવા ઉપરના ઠંડા કણો જે ભારે હોય છે તે ક્યાં આવે છે, નીચે. આ કણો પણ નીચે આવ્યા બાદ શું થશે, ગરમ થશે, ગરમ થઈને ઉપર ચડે છે ને એનું સ્થાન લેવા બીજા ઠંડા કણો નીચે આવે છે. કહેવાનો અર્થ એવો થયો કે આ પ્રકારની સતત પ્રક્રિયા ચાલે ને આ પ્રક્રિયાથી તરલના પ્રવાહો રચાય છે, જેને આપણે શું કહીએ છીએ, પ્રાકૃતિક ઉષ્મા નયન કહે છે. યાદ રહેશે, પ્રાકૃતિક ઉષ્મા નયન કહે છે. પછી આજે પ્રેરિત ઉષ્મા નયન. પ્રેરિત ઉષ્મા નયન એટલે મેં તમને સમજાવ્યું છે કે તરલના માધ્યમમાં કૃત્રિમ રીતે દબાણ ઉત્પન્ન કરીએ, કૃત્રિમ રીતે દબાણ ઉત્પન્ન કરીને તરલને ગતિ કરાવવામાં આવે. તરલ ગતિ થાય સાથે સાથે એમાં ઉષ્માનું પણ પ્રસરણ થાય છે. આવા ઉષ્માનયનને કૃત્રિમ ઉષ્માનયન કહે છે. દાખલા તરીકે પંખો ચાલુ કરીએ તો નીચેની ગરમ હવા ઉપર જતી અને ઉપરની ઠંડી હવા ક્યાં આવે, નીચે આવે, તો એ શું થાય, ઉષ્માનયનની પ્રક્રિયા. પણ આપણે પ્રેરિત ઉષ્માનયન કહીએ છીએ. નીચેથી ગરમ હોય તેવા તરલને, તમને ખબર છે, ઘણી વખત ખબર છે કોઈ વસ્તુ તમે દૂધ પીતા હો કે કંઈ પણ, તો એ બહારથી ઠંડુ થઈ ગયું પણ વચ્ચેથી ગરમ હોય તો ચમચીથી હલાવો તો ઉષ્મા બધે પ્રસરી જાય છે. આપણે પેલા ભેળક વાળી વાત કહી હતી, યાદ છે, ભેળક જે હલાવીને તરલમાં પેલો ગોળો ડુબાડવામાં આવે છે, ખબર, એમસી ડેલ્ટા ટી વાળી જે થિયરી હતી. તો આ નીચેથી ગરમ હોય તેવા તરલને ભેળક વડે હલાવી અને કણોની ઉષ્મા સમગ્ર તરલમાં પહોંચાડવામાં આવે, હલાવી દેવામાં આવે. વાહનોના એન્જિનમાં રહેલા કુલિંગ તંત્ર, જેને આપણે રેડિએટર કહીએ, રેડિએટરમાં પાણી હોય છે, એ પાણી શું કરે છે, ઉષ્માને ખેંચી લાવે, અંદર ફરી ના આવે તો ઉષ્માને ખેંચી લાવે, એટલે એન્જિનને ઉષ્માને શોષે છે, પાણી સ્વરૂપે ઉષ્મા મેળવે છે. માનવ શરીરમાં હૃદય પંપ તરીકે કાર્ય કરે છે. મેં સમજાવ્યું છે કે હૃદય શું કરે છે, કે જે રુધિરના શરીરના જુદા જુદા ભાગોમાં પહોંચાડે છે, એની સાથે સાથે રુધિરમાં રહેલી ઉષ્માનું પણ શરીરના વિવિધ ભાગોમાં પ્રસરણ થાય છે.
અને તેથી શરીરનું તાપમાન સરખું જળવાઈ રહે છે, દરેક જગ્યાએ સરખું રહે છે. આ સિવાય ઘણા બધા ઉદાહરણ છે, દાખલા તરીકે રૂમ હીટર તમે હવાને ગરમ હવા બધે પહોંચાડે છે, ઠંડી હવા લઈને અને પાછું ગરમ કરી નાખે છે. એક્ઝોસ્ટ ફેન રસોડામાં મોટા ભાગે લાગેલો હોય છે, એક્ઝોસ્ટ ફેન કે જે બહારની બહાર મોકલે છે ગરમ હવાને, તો દબાણ ઉત્પન્ન કરીને ગરમ હવાના ઉષ્માને દૂર સુધી પહોંચાડે છે. એક્ઝોસ્ટ ફેન ફેક્ટરીની ચીમની, મેં તમને ઉદાહરણ આપ્યું છે, તો ફેક્ટરીની ચીમનીમાં ઉષ્મા ઉપર ઉઠે છે અને ગરમ હવા સાઈડમાંથી અંદર જાય છે. સોલાર વોટર હીટર ગરમ પાણી આમ ફરીને આવે છે, સોલાર વોટર હીટરમાં એ આ બધા પ્રેરિત ઉષ્મા નયનના ઉદાહરણો છે. આપણે પ્રેરિત ઉષ્મા નયનનું એક અગત્યનું કુદરતી ઉદાહરણ પવનનું, મતલબ કે દરિયા કિનારે પવન કેવો ફૂંકાય ને કેવી દિશા હોય એને આપણે થોડુંક વિસ્તૃત સમજી લઈએ.